અસ્સલામુ અલૈકુમ, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ એક તેમાં આજે આપણે ચિત્રકામમાં અભ્યાસ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, ચિત્રકામનો કોરો ચોપડો ખોલો. ચિત્રકામના કોરા ચોપડાની અંદર આજે આપણે જોકર પાડતા શીખવાનું છે, બરાબર? જોકરનું ચિત્ર. વિદ્યાર્થી મિત્રો જુઓ, આ છે જોકરનું ચિત્ર. જોકરનું ચિત્ર દોરવાની શરૂઆત આપણે એની ટોપીથી કરીશું, જોકરની ટોપી. તો હવે તે કઈ રીતે દોરાય? તો આપણે શરૂઆતમાં ત્રિકોણ દોરીશું, બરાબર? તો ચાલો આપણે દોરીએ ત્રિકોણ. વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ માટે ત્રાંસી રેખા, ફરી પાછી બીજી ત્રાંસી રેખા, અને પછી નીચે અર્ધવર્તુળ, આડી રેખા. આડી રેખા દોરાઈ ગઈ એટલે આપણો ત્રિકોણ તૈયાર થઈ ગયો. હવે જે નીચે આપણી આડી રેખા છે ત્યાં આપણે વમણયુક્ત રેખા દોરીશું, બરાબર? આ મુજબ પહેલા આપણે આડી રેખા દોરીશું તો આપણી વમણયુક્ત રેખા સીધી જશે. હવે નીચે પણ બીજી ફરી વમણયુક્ત રેખા આલકાવાળી, આ મુજબ, બરાબર? આટલું થઈ જાય પછી આપણે અહીંયાથી એનું, વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી આપણે વળાંક લઈને એનું મોઢું દોરવા માટે અર્ધવર્તુળ લઈશું, બરાબર? અર્ધું વર્તુળ એટલે જોકરનું મોઢું તૈયાર થશે. હવે મોઢું તૈયાર થયું, હવે મોઢાની નીચે જે ઝાલરો આવે છે તેમની ગરદન પાસે હવે આપણે તે વળાંક રેખાની મદદથી દોરવાની છે. તો ચાલો દોરો તમે પણ વળાંક રેખાનો ઉપયોગ કરીને આ મુજબ, બરાબર? વિદ્યાર્થી મિત્રો, વળાંક રેખાનો ઉપયોગ કરીને આ મુજબ ઝાલરો દોરવાની છે. વળાંક રેખાનો ઉપયોગ કરવાનો છે, બરાબર? એમાં ફૂટપટ્ટીની જરૂર પડશે નહીં, ફક્ત પેન્સિલની જ જરૂર પડશે. ખૂબ જ ધ્યાનથી પૂછો વિદ્યાર્થી મિત્રો, સારી રીતે અને મોટું ચિત્ર દોરજો. વળાંક રેખાની મદદથી એની ઝાલરો તૈયાર થઈ ગઈ. હવે આપણે દોરીશું જોકરની આંખો. તો ચાલો દોરીએ, એમાં આપણે વર્તુળ એટલે કે નાનું ગોળ દોરીશું, તેની આંખો તૈયાર થશે, અને વચ્ચે અર્ધવર્તુળ, બરાબર? એમાં પેન્સિલથી ભાત કરવાની. આંખ તૈયાર થઈ, હવે આંખની ઉપર આપણે ભમર દોરીશું બંને બાજુ, બરાબર? આ રીતે વળાંક રેખાનો ઉપયોગ કરીશું એટલે કે ભમર તૈયાર થશે. હવે એમની નાક, જોકરની નાક કેવી હોય? ગોળ, એટલે કે અહીંયા ગોળ. હવે એમનું મોઢું એટલે વળાંક રેખાનો ઉપયોગ કરીને દોરવાનું છે, બરાબર? આ રીતે. પછી વચ્ચે પણ એક વળાંક રેખા અને આજુબાજુ અર્ધગોળ વળાંક રેખાનો ઉપયોગ કરીને, બરાબર? જો વિદ્યાર્થી મિત્રો, આ મુજબ. હવે શું બાકી છે? જોકરના કાન તો દોર્યા જ નથી, તો ચાલો દોરીએ વળાંક રેખાનો ઉપયોગ કરીને એમના અહીંયાથી કાન બંને બાજુ, બરાબર? હવે જોકરની ટોપીની ઉપર અહીંયા પર ગોળ કરવાનું છે, મોટું અને એક અંદર નાનું ગોળ. હવે જોકરની ટોપીની અંદર પણ ગોળ કરવાનું છે. ડિઝાઇન આવે છે ને એની ટોપીની અંદર, હા, તો ગોળ અને અર્ધગોળ એ મુજબ આપણે એમની ટોપી ભરવાની છે. એટલે કે ભરચક એમની ટોપી થઈ ગઈ ને. હવે આખું ચિત્ર જોઈએ, તૈયાર થઈ ગયું આપણું જોકર. આ છે આપણું જોકરનું ચિત્ર. હવે આ ચિત્રની અંદર આપણે કલર પૂરવાનું છે, તો ચાલો આપણે રંગકામ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે રંગકામ કરવાનું રહેશે, બરાબર? ખૂબ જ સારી રીતે ચોકસાઈથી અને સ્વચ્છતાથી રંગકામ કરજો, અને આ જ મુજબ રંગકામ કરવાનું છે. ગંદું કરવાનું નથી, અને કોરા ચોપડાની અંદર મોટું ચિત્ર દોરવાનું છે, નાનું નાનું દોરવાનું નથી. વિદ્યાર્થી મિત્રો, આ મુજબ તમારે ચિત્રકામના કોરા ચોપડાની અંદર ચિત્ર, જોકરનું ચિત્ર દોરવાનું છે, અને ખૂબ જ સારી રીતે રંગકામ કરવાનું છે. મારી આશા છે કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે અને રંગ કરવામાં પણ સમજ પડી હશે. હવે આગળનું આપણે આગળની વિડીયોમાં શીખીશું. થેન્ક યુ.